એસએલજી 5 કરોડથી વધુનું કૌભાંડ. વન વિકાસ નિગમનું કૌભાંડ સામે આવી રહ્યું છે. નકલી સિંચાઈ ઓફિસ ખોલી 4 કરોડ 15 લાખના કૌભાંડની ચારે કોર ચર્ચાઓ ચાલુ છે. તે વચ્ચે 5 કરોડથી વધુનું કૌભાંડ વન વિકાસ નિગમ દ્વારા આચરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો પણ લાગ્યા છે. આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લાની ભૌગોલિક રચના પણ ડુંગરાળ પ્રદેશ હોય, જ્યાં વિપુલ પ્રમાણમાં વન પેદાશો મળી આવતી હોય. જે ગૌણ પેદાશોમાંથી આદિવાસીઓ ચારોડી, ટીમરૂ, પાન, લાખ, ગુંદર, મહુડા, ડોળી, ગરમાળો, ગુંદર, ખાટી આમલી જેવી ગૌણ પેદાશોને MSPના કૌશલક્ષમ ભાવથી વન વિકાસ નિગમ દ્વારા ખરીદી કરી શકે તેવી રાજ્ય અને કેન્દ્ર સરકારની સહાયથી ખરીદી કરવામાં આવતી હોય છે. પરંતુ આવી યોજનાઓનું યોગ્ય રીતે અમલીકરણ નહીં થવાને કારણે આદિવાસીઓ નહીં પણ અધિકારીઓનો વિકાસ થાય છે તેવા ગંભીર આક્ષેપો છોટાઉદેપુર જિલ્લાના સામાજિક કાર્યકર્તા અને કનવલાના યુવાન નરેન્દ્ર રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આક્ષેપો કર્યા છે. વન વિકાસ નિગમમાં મારી ક્લર્ક તરીકે કોઈ નિમણૂક થયેલ નથી. નિમણૂક થયેલ છે બધા ગામડાઓ 45 કિલોમીટર જેટલા 45 ગામડાઓ છે, જે મારા તાલુકાથી ઘણા દૂર છે. હાલ ધનીવાડી ગોડાઉન પર વોચમેનની નોકરી ફરજ બજાવું છું, ધનીવાડી ખાતે નિગમમાં, બરાબર. ને જે ફળ ક્લાર્કના પૈસા ભેગા કરીને ગોહિલ સાહેબને હું આપી દઉં છું. તમે કેટલા જણ પાસેથી ચેક વટાવ્યા હતા? લગભગ 7-8 જણ પાસેથી. એ નાણાંની રકમ કેટલી હતી અને એ નાણાં તમે કોને પહોંચાડ્યા? જે નાણાંની રકમ જે ગોહિલ સાહેબને પહોંચાડ્યા. મેં અંદાજે કેટલી રકમ હશે? અંદાજે 55-60 હજાર જેટલી હશે. એક 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 યુનિટના. ગોહિલ સાહેબ કોણ છે? એ સબ ડિવિઝન મેનેજર હતા છોટાઉદેપુર ખાતે. નિગમ દ્વારા જે આ નામો જણાવવામાં આવ્યા છે તદ્દન રીતે ખોટા છે. જે હું આંબલીનું કોઈ જાતનું કે કોઈ ફળફળાદીનું વેચાણ કરેલ નથી. જે આ રેકર્ડ પર જે ખાતરી કરેલ છે એમાં જે તદ્દન ખોટું છે, જે મને જાણવા મળ્યું છે કે આ જે તમે વેચાણ કરેલી છે આંબલી ખાટી આંબલી 2022 પણ હું કોઈ જાતનું વેચાણ કરેલ નથી અને કોઈ જાતના પૈસા પણ મળેલ નથી. જે આ નિગમ દ્વારા જે આ નામો જે દર્શાવેલા છે એ તદ્દન રીતે ખોટા છે અને તદ્દન રીતે છેતરપિંડી અમને કરેલ છે. જે આદિ હું ભણેલો છું, હું મારો અંગૂઠો પાડેલો છે એમાં રેકર્ડની અંદર, અને આ તદ્દન ખોટું છે. જે તે અમલદાર સરકારી અધિકારીઓને સજા થવી પણ જોઈએ. ખાટે આંબલી મારા ઘેર છે નહીં અને મેં વેચી બી નહીં અને રેકોર્ડમાં મારું નામ બોલે છે ગ્રાહક તરીકે અને એમાં મારા 700 રૂપિયા એમાં દર્શાવવામાં આવે છે. પૈસા મળ્યા તમને? ના, પૈસા ના મળ્યા. 1975-77 સમયગાળામાં ગુજરાત રાજ્ય સરકાર તરફથી વન વિકાસ નિગમ લિમિટેડની સ્થાપના કરવામાં આવી અને એ વન વિકાસ નિગમ લિમિટેડની જે સ્થાપના કરી એનો માત્ર ને માત્ર ઉદ્દેશ છે કે આદિવાસીઓ જંગલમાં કાં તો જંગલની આસપાસ કાં તો જંગલ સાથેનો સીધો નાતો હોય અને જે ગૌણ વન પેદાશ આદિવાસી લોકો જંગલમાંથી સંગ્રહ કરીને લાવે અને નિગમને વેચે અને નિગમે એમના MSPના ભાવ પ્રમાણે ગૌણ વન પેદાશની અંદર ખાટી આંબલી હોય, ઢોળિયા હોય, મોવડા હોય, લાખ હોય, ગુંદર હોય કે ચારોળની ચારોલી હોય આ વસ્તુ નિગમને વેચે અને નિગમે એમને MSPના ભાવ પ્રમાણે ખરીદી કરે, બરાબર. આ એનો મૂળ ઉદ્દેશ હતો નિગમનો. ત્યાર પછી મને જાણવા મળેલ કે નિગમની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર કૌભાંડ છે એ વાત મને જાણવા મળી અને જાણવા મળતાની સાથે એના જડ કે મૂળ સુધી પહોંચવા માટે મેં રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005 માહિતી અધિકાર અધિનિયમ હેઠળ હું માહિતી માંગેલ નિગમ દ્વારા. તો નિગમમાં કેટલીક માહિતી મને છોટાઉદેપુર નિગમ દ્વારા માહિતી મળી, કેટલીક માહિતી મને આપવામાં નથી આવી. તો હું અપીલમાં જઈને માહિતી લીધી અને માહિતી મને મળ્યા પછી જમીની લેવલ પર અને જે છોટાઉદેપુર ડિવિઝનના મોસ્ટઓફલી જે ગોડાઉનો આવેલા છે, જેમ કે કવાંટ ગોડાઉન છે, છોટાઉદેપુર ગોડાઉન છે, જેતપુર પાવી ગોડાઉન છે, પછી આ બાજુનું દેવાણ ગોડાઉન છે, એ ગોડાઉનની આસપાસના જેટલા પણ ગૌણ વન પેદાશ જે માહિતી પ્રમાણે લાભાર્થીઓના નામ મળેલ એની ક્રોસ વેરિફિકેશન કરતા મને માહિતી એવી મળી કે નિગમની અંદર કોઈ પણ પ્રકારનું ગૌણ વન પેદાશ નિગમને વેચેલું નથી એવું લાભાર્થીઓ દ્વારા મને જાણવા મળેલ છે. અને એ સાચરમાં આ સરકારી રેકોર્ડની અંદર નિગમે ગૌણ વન પેદાશ ખરીદી બતાવવામાં આવેલી છે પણ એ ગૌણ વન પેદાશ નિગમમાં વેચેલી નથી અને એમના પૈસા ચૂકવેલા છે
તો એમને પૂછપરછ કરતા એ લોકો કહે છે કે અમે ગૌણ વન પે દસ વેચી નથી, અમને પૈસા મળેલ નથી. તો કેટલાકને કેશ દ્વારા ચૂકવેલ છે અને કેટલાકને ચેક દ્વારા ચૂકવેલ છે. તો એમને સામે ચાલીને હું પ્રશ્ન કર્યો કે ભાઈ તમને ચેક દ્વારા તમારા અંગૂઠા કે સાઈનનું નિશાન લઈને તમને ચેક દ્વારા પેમેન્ટ કરેલું છે? પરંતુ એ લોકો કહે છે અમને પેમેન્ટ આવ્યું ત્યારે અમને ખબર પડે કે અમારા નામનું ગૌણ વન પેદાશ નિગમમાં વેચાયું અને એ ચેક એકાઉન્ટમાં નાખી અમારી જોડે ફરી પૈસા નિગમના કર્મચારીઓ મારફતે રિકવર કરી લેવામાં આવેલ છે. આ મને લાભાર્થીઓ દ્વારા જાણવા મળેલ છે. આમાં નિગમ આવતું નથી, ટીમરૂપાને ટેન્ડરથી હરાજી કરવામાં આવે છે. વડોદરા ખાતે વેપારીઓ દ્વારા ખરીદી વેપારીઓ દ્વારા કરવામાં આવે છે. ખરીદી કરવામાં આવે છે ને તમે વેપારીઓ પાસે કેવી ખરીદી કરી? ગૌણ પેદાશો છે ને, ગૌણ પેદાશો તે તો વનની, એ તો આપણે ડાયરેક્ટ લાભાર્થી પાસે ખરીદવાનો નિયમ. જંગલ ટીમરૂની વાત કરું છું હું. બીજી બધી ગૌણ પેદાશોની વાત છે, બીજી બીજી જંગલમાં રહેતા લોકો જ આ કહું વીણી તમારી ખરીદી કરો, વેપાર કરવા આવે છે ને, તમારે તે વેચવા આવે છે ને? એ કોણે ખરીદી કરી? એ ફિલ્ડ સ્ટાફ કરે છે. આપની કચેરી દ્વારા તેમાં બોગસ નામ લખવામાં આવે છે તેવો આક્ષેપ છે, તો આપની કચેરી એ નાણા કઈ રીતના પેમેન્ટ ચૂકવાયું અને કેટલા કરોડ નું ચૂકવવામાં આવ્યું છેલ્લા બે વર્ષમાં? બે કરોડ એટલા બધા નહીં હોય, કોઈ કેટલા હશે અંદાજે? તમે લાભાર્થી પાસેથી ખરીદી કરી છે કે વેપારી પાસેથી ખરીદી કરી? લાભાર્થી પાસેથી ખરીદી કરીને ગૌણ અન્ન પેદાશ એકત્ર કરેલી છે.